જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત આપણે પ્રમેય 6.7 ખૂબ જ મોસ્ટ એમ્પી પ્રમેય આપણે તેનો અભ્યાસ કરેલ છેલ્લા ક્લાસમાં. તો દરેક વિદ્યાર્થીએ એ પ્રમેય ખાસ કરવું જરૂરી છે, જેથી કરીને એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આયમ્બી પણ છે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે, તે પ્રમેય પરીક્ષામાં વારંવાર પૂછાતો પણ હોય છે, એટલે એ પ્રમેય ખાસ કરો. ત્યારબાદ આપણે સ્વાધ્યાય 6.3 અંદર પહેલા 2 દાખલા ભણે અને આજે આપણે દાખલા નંબર 3 શરૂઆત કરી. તો દાખલા નંબર 3 એવું કીધું છે કે આકૃતિમાં જો એ બી સમાંતર ડી ઈ રકમ આકૃતિ દોરું છું, એ બી સમાંતર ડી ઈ છે અને ખૂણો બી એ સી બરાબર 35 અંશ અને ખૂણો સી ડી બરાબર 53 અંશ હોય, તો જો અહીં એક આકૃતિ દોરું છું. તેથી ખૂણા BCE નું માપ 180 - 88 કરશો
એટલે જવાબ આવશે 92 માર્ક્સ. એટલે આપણે આપણને જે ફોર્મ મેળવવાનું કીધું તો એનું માર્ક શું મેળવ્યું 92 માર્ક્સ. આ દાખલા નંબર 3 થયો. ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળાનો જે ગુણધર્મ છે એને અનુલક્ષીને દાખલા છે. અને સ્વાધ્યય ચોપટ પહેલા ચોપટ બે પહેલાં જે આપણે થિયરી જોઈ, બે સમાંતર રેખાઓ અથવા તો 3 સમાંતર રેખાઓ વચ્ચે જે કાંઈ ખૂણાઓની જોડ બને એ શરત છે. તો ત્યારબાદ દાખલા નંબર 4 લઈએ. TSQ
અને ત્રીજો ગુણ આપણે જે મેળવવાનો છે SQT બરાબર 180 અંશ, SPQ નું માપ 45 અંશ મેળવ્યું, TSQ નું માપ રકમમાં 75 અંશ આપેલું છે, તો 45 અંશ વત્તા 75 અંશ વત્તા ખૂણો SQT બરાબર 180 અંશ. હવે 45 વત્તા 75 એટલે 120 અંશ, તેથી 120 અંશ વત્તા ખૂણો SQT બરાબર 180 અંશ. પ્લસ 120 જમણી બાજુ જાય એટલે માઇનસ, તો SQT 180 માઇનસ 120 એટલે SQT નું માપ કેટલું મળશે? ડાયરેક્ટલી બાદબાકી કરો છો એટલે SQT બરાબર 120 થાય એટલે 60 અંશ. એટલે આપણને જે ખૂણો મેળવવાનું કીધો તો એનું માપ શું મળ્યું? 60 અંશ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આપણે ત્રિકોણના ખૂણાના સરવાળાનો જ ગુણધર્મ વિશે આપણે વાત કરીએ છીએ, એ જ વસ્તુ આમાં લખીએ છીએ. ત્યારબાદ પાંચમો દાખલો છે, આપણે પાંચમો દાખલો ગણીએ, છઠ્ઠો દાખલો આપણે ગણવાની જરૂર રહેતી નથી. એટલે પાંચમો દાખલો અહીંયા ગણીએ, દાખલો આજે પ્રકરણ 6 છે એ અહીંયા પૂર્ણ થશે, અને ત્યારબાદ પ્રકરણ 7 આપણે શરૂ કરશું ત્રિકોણ. તો એમાં દરેક ખાસ તમારી પાસે પ્રેક્ટિસ બુક ન હોય તો પ્રેક્ટિસ બુક એક લઈ લેવી. આપણે પ્રકરણ 7માં પ્રેક્ટિસ બુકમાંથી આપણે દાખલા ગણશું, જે પ્રેક્ટિસ વર્ક ધોરણ 9ની જે છે ગણિત વિષય એમાંથી. દાખલા નંબર 5, આકૃતિમાં PQ લંબ PS. હવે આ રીતે એક આકૃતિ છે, બીજો ખૂણો PSQ
અને ત્રીજો ખૂણો ASQP બરાબર 180 અંશ, તો ખૂણા P નું માપ છે 90. PSQ એટલે Y, ASQP એટલે 37 અંશ બરાબર 180 અંશ, તો તેથી 90 વત્તા 37 એટલે 120 ને 127 અંશ વત્તા Y બરાબર 180, તો તેથી Y બરાબર 180 માઇનસ 127 એટલે 180 માઇનસ 170 એટલે Y નું માપ કેટલું મળ્યું? 53 અંશ. તાળો પણ મેળવી શકીએ છીએ બરાબર, તો અહીંયા આપણને x અને y ગુણાંક મળી ગયું, તો અહીંયા આપણો સ્વાધ્યાય 6.3 પૂર્ણ થાય છે, સાથે સાથે પ્રકરણ 6 પણ પૂર્ણ કરીએ છીએ. તો આવતા તાસની અંદર આપણે પ્રકરણ 7 શરૂ કરશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના કે આપેલ પ્રકરણ 6 છે તમારે રફ નોટ તેમજ બાકી નોટમાં સંપૂર્ણપણે લખવાનું છે અને બાકી નોટ તમારે જમા કરાવવાની રહેશે. એક વીકની અંદર બુક જમા કરાવવાની રહેશે એટલે અહીંયા પ્રકરણ 6 નો સતત પુનરાવર્તન કરવું ખાસ પરીક્ષાની દ્રષ્ટિએ IMP પણ છે, તો અહીંયા આપણે પૂરું કરીએ. જય સ્વામિનારાયણ. હસ્તુ.